વેલકમ બેક. પરિણામો લગભગ આવી ગયા છે અથવા તો મોટા ભાગે ખબર પડી ગઈ છે કે ભારતીય જનતા પાર્ટી પોતપોતાની નગરપાલિકા કોર્પોરેશન ક્યાંક તાલુકા પંચાયતને જિલ્લા પંચાયતમાં થોડોક માર ચોક્કસ ભાજપને પડ્યો છે. કોંગ્રેસ થોડો ઘણો વધારે સારો દેખાવ કરવામાં સફળ થયું. લોકોની અપેક્ષાઓ છે સરકારો પાસેથી અથવા ચૂંટાયેલા પ્રતિનિધિઓ પાસેથી, આપણે એની ખાસ ચર્ચા અત્યારે કરીએ છીએ. મારી સાથે ચર્ચામાં જોડાયા છે, નવા એડ થયા છે અમારા, રુઝાનબેન ખંભાતા, એન્ટરપ્રિનર, ખાસ કરીને મહિલા એન્ટરપ્રિનર અને ખાસ કરીને એક સારા વક્તા, એમાં તો કોઈ શંકાને સ્થાન નથી. ભાઈ શ્રી મહેશભાઈ પટેલ કોંગ્રેસના પ્રવક્તા છે અને મારી સાથે રાજાભાઈ પાઠક શિક્ષણવિદ છે, એમનું આ ત્રણેયનું સ્વાગત છે. ખાસ કરીને એક આપણી પાસે ન્યૂઝ આવી રહ્યા છે કે અમદાવાદમાં ઇન્ડિયા કોલોની વોર્ડ જે છે એમાં કોંગ્રેસની પેનલનો વિજય થયો છે. એટલે એક મહત્વની વાત કહી શકાય કે જ્યાં ચારે બાજુ કમળ ખીલતા હોય ત્યાં કદાચ એકાદ પંજો પડી જાય એવી સ્થિતિ અહીંયા સર્જાઈ છે. આખીને આખી પેનલનો વિજય છે એટલે એક સારા સંકેત કહી શકાય. કારણ કે બને એવું છે કે એક તરફી જો સત્તા આવી જાય તો એ ઘણા સત્તાના પેલા મદમાં આવી જાય. એટલે જો સબળ વિરોધ પક્ષ હોય તો હું માનું છું ત્યાં સુધી સત્તા પક્ષને પણ ક્યાંક રાતે ઊંઘ ના આવે અથવા તો ઊંઘ ઉડી જાય એવું બનવું જોઈએ. સૌથી પહેલાં રુઝાન આપને જ પૂછવા માગીશું, ઇલેક્શન થઈ ગયા છે, પરિણામો આવી ગયા છે, ગુજરાતનો વિકાસની વાતો આપણે ફોરેનમાં અહીંયા બધે સાંભળીએ છીએ, પાયાના પ્રશ્નો જે છે એ ત્યાંના છે એની પણ આપણે વાત કરીએ. ખાસ કરીને તમને પૂછવા એ માગીશ કે એક મહિલા તરીકે, એક એન્ટરપ્રેનર તરીકે કેવી તકો જુઓ છો અથવા તો કેવી તકોની તમે અપેક્ષા કરો છો કે જ્યાં મહિલાઓ ખૂબ સારી રીતે, સેફ રીતે પોતાનો બિઝનેસ કરી શકે અથવા તો સમાજમાં આગળ વધી શકે, અથવા તો કયા એવા પરિબળો છે કે જ્યાં તમે એક સફળ એન્ટરપ્રેનર બનવામાં સફળ થયા છો? સૌથી પહેલા તો આપણા જે ગુજરાતના સીએમ છે એ બહેનો માટે એમને વધારે લાગણી છે અને એમને કરીને બતાવ્યું છે. જાણે કે અત્યારે તમે જોયું તો 50% એ આપ્યું છે આપણા રિલેક્શનમાં, બી 50% વુમેન રિઝર્વેશન, એટલે એક બહુ પોઝિટિવ વાત છે. આટલા માટે જે ધો રિઝર્વેશન ઇઝ અ વેરી ડિબેટેબલ ટોપિક, પણ આ એટલા માટે બહેનોનું રિઝર્વેશન માટે પોઝિટિવ છે. કારણ કે જે સત્ય છે કે જે આપણી પેટ્રાઇકલ સોસાયટી જે કહે ને, આપણે પિતૃત્વવતા સોસાયટી, એમાં એવું થાય છે કે બહેનોને આગળ નથી આવવા દેતા. હવે વર્લ્ડ ઓવરમાં રિસર્ચો કહે છે, સર્વેસ કહે છે, જે ફેક્ટ છે કે જ્યારે બેન ઘર સિવાય, કારણ કે બહેનોની શું ખાસિયત છે, એક તો મલ્ટીટાસ્કિંગ કરશે, મલ્ટીટાસ્કિંગ એક સામે ઘણા કામ કરી શકે છે. સત્ય છે, તમે જોયું છે, ઘર બી સંભાલે, ઓફિસ બી સંભાલે, બાળકોને બી મોટા કરે, દાદા દાદીને બી સંભાલે, જમવાનું બી બનાવે, નો એવરીથિંગ શી ટેક્સ કેર ઓફ, એટલે યુ કેન સી મલ્ટીટાસ્કિંગ એબિલિટી. બીજું તમે જોયું છે કે જે બહેનોનું પોતાનું કમ્પેશનેટ કહેવાય અને જે ટીમ વર્કમાં કામ કરે, લોકોનો થોડો ઈગો ઓછો હોય બીજા ભાઈઓને કમ્પેરિઝનમાં, જે ટીમ વર્કમાં કામ કરે, એટલે એક એક ફેક્ટ આવ્યું છે કે જ્યારે બહેનો આ રીતે બિઝનેસમાં આયા, શું કહેવાય, આ એન્ટરપ્રિનરશિપમાં જે રીતે આવે છે, તો એ રીતે કોઈ બી ઇકોનોમી, કોઈ બી વર્લ્ડની ઇકોનોમી જોશો તો એની ગ્રોથ થાય છે જ્યારે બહેનો કંધાથી કંધા મિલાઈને કામ કરે છે. પોઈન્ટ નંબર વન. એટલે આપણે અગર પોલિટિક્સની વાત કરીએ તો પોલિટિક્સમાં બી અગર બહેનો આવશો, એવું નથી કહેતી કે કરપ્શન એકદમ બંધ થઈ જશે, યા એવું નથી કહેતી કે ઇરેગ્યુલરિટીઝ બંધ થઈ જશે, પણ યસ, કંઈક ફાયદો થશે. અને કોઈને નહીં તો એટલીસ્ટ બહેનો બહેનોને ફાયદો થશે. ભલે ગામમાં કહેવાય કે બેન બહેનની દુશ્મન, એ વાત એક અલગ સ્ટોરી છે, પણ કંઈક ફાયદો થશે. એવા આપણી પાસે ઘણા એક્ઝામ્પલ્સ છે, હું પછી લઈશ. મહિલા તરીકે જે ધારો કે એન્ટરપ્રિનર બનવું હોય, કંઈક પોતાનું નવું કરવું હોય, એ સાહસ કરવું હોય, તો એ સાહસ ગુજરાતમાં કરવા માટે જે પરિસ્થિતિઓ છે એ કેટલી અનુકૂળ છે? અત્યારે હું આઈ વોઝ જસ્ટ કમિંગ ટુ ધેટ, પણ હવે કમિંગ ટુ બહેનો માટે એઝ એન એન્ટરપ્રિન્યોર કશું સ્પેશિયલ નથી, અધર ધેન કે અત્યારે અમારે સાનંદ એન્ટરપ્રિન્યોર બહેનો માટે ઝોન આવી રહ્યો છે, પણ એમાં એવું એવો કંઈક એક્સ્ટ્રા ફાયદો નથી. અને આવો ઝોન પહેલા હૈદરાબાદમાં બી હતો, એટલે એવું નથી કે આપણે વર્લ્ડમાં ઇન્ડિયામાં ફર્સ્ટ યર ઝોન માટે, પણ હા એક આવી રહ્યો છે, એક પોઝિટિવ પોઈન્ટ છે. પણ અગર તમે બહેનો માટે એન્ટરપ્રિનરશિપ યા બિઝનેસ, લેટ અસ ફોરગેટ એનો, યા બિઝનેસ માટે અગર તમે કહો કે કંઈક સ્પેશિયલ, જે એ લોકોને સબસિડીઝ હોય સ્પેશિયલ, કે કંઈક સ્પેશિયલ એ લોકોને ફાયદા થતા હોય, તો એ નથી. એટલે એ પોઈન્ટ માટે તો મારે હંમેશા કેવું હોય છે કે એ અગર આવે ઇન્ફોર્મેશન ટેકનોલોજીનો એક્ઝામ્પલ આપવા માંગુ છું કે 20 વર્ષ પહેલા ઇન્ફોર્મેશન ટેકનોલોજી ઉભરતી હતી અને કોઈને બી આઈટી, એટલે જે કોમ્પ્યુટર્સ ને આઈટી જેને આપણે કહે છીએ, અને કોઈને બી એનો આઈડિયા નહોતો, પણ એને ગવર્મેન્ટે કાફી બુસ્ટ આપ્યું, કાફી ટ્રસ્ટ આપ્યું, અને એના લીધે આજે આપણે ઇન્ફોર્મેશન ટેકનોલોજીમાં વર્લ્ડમાં એકા ગણાઈએ છીએ. ગુજરાતમાં તમે કહ્યું કે મહિલા મુખ્યમંત્રી છે, બધું ગુજરાતમાં
શું અપેક્ષા રાખો છો તમે એઝ અ સ્ટેટ? કારણ કે હવે તો આપણે ઇલેક્શન બેઝડ અત્યારે વાત જયારે કરતા હોય, વોટ ડુ યુ એક્સપેક્ટ આઉટ ઓફ ધીસ ગવર્મેન્ટ કે જે મહિલાઓ માટે શું એવા એડિશનલ પગલાં હજુ પણ ભરવા જોઈએ કે જે પગલાં માત્ર શહેરમાં રહેતી મહિલાઓ પૂરતા નહીં, જિલ્લા તાલુકા અને ગામડામાં રહેતી મહિલાઓ સુધી પહોંચે? પગલામાં સૌથી પહેલા ઈઝ ઓફ બિઝનેસ હું પછી લેવા માંગીશ, પણ જે લોકોને બિઝનેસ કરવાનું પ્રોત્સાહન મળવું જોઈએ, પોઈન્ટ નંબર વન. કોઈ બી બેંકને બિઝનેસ કરવો હોય તો સૌથી પહેલા આગળ લેટર છે કે તમે એને, અત્યારે મહિલા બેંક આવી છે પણ એટલી મોટી એને શું કહેવાય ક્રેડિટ લિમિટ નથી મળી, આપને મળવું જોઈએ કદાચ એવું કહી શકાય પહેલી વાર. ના ના, ક્રેડિટ લિમિટ એટલી મોટી નથી મળી રહી મહિલા બેંકમાં. એટલે અલ્ટિમેટલી જયારે એક બેન બિઝનેસ કરવા માંગે છે, હું તમને થોડો સિનેરિયો આપી દઉં કે બેન જયારે બિઝનેસ કરવા માંગે છે તો લેટર એના હસબન્ડ પ્રોત્સાહન આપવાનું છે. પ્રોત્સાહન ઇન ટર્મ્સ ઓફ કે બે રીતે પ્રોત્સાહન બેનને જોઈએ, તો ઘરનું ફેમિલી એન્વાયરમેન્ટ જોઈએ પોઝિટિવ કે જેને પ્રોત્સાહન આપે. બીજું ઇમ્પોર્ટન્ટ કે ઓબ્વિયસલી એવું જરૂર નથી કે બિઝનેસ માટે બહુ મોટું કેપિટલ જોઈએ. મેં બિઝનેસ જયારે ચાલુ કર્યો તો ઇટ વોઝ નોટ બિગ કેપિટલ, બટ જેટલું બી નાનું મોટું કેપિટલ જોઈએ એ એને એક પ્રોત્સાહન માટે અને એના પર બોજો ના હોવો જોઈએ. તમે જોતું હશે થોડું આઉટ, નોટ આઉટ ઓફ ટ્રેક, બટ તમને કહેવા માંગુ છું કે જે માઇક્રો ક્રેડિટ મળી રહી છે બહેનોને જે નાના નાના વ્યવસાય કરે છે, એમાં રેકોર્ડ પર એ છે કે બહેનો આ જે લે છે ક્રેડિટ એ લોકો વ્યાજ સાથે પાછી આપે છે, જે નોર્મલી ભાઈઓ નથી આપતા. એટલે કેવું એમ છે કે ક્યાંક ને ક્યાંક બહેનોને ઘણી બધી વસ્તુ એવી છે કે જે નથી મળતી એ મળવી જોઈએ. રાજાભાઈ પાઠક સાહેબ, તમે આની ઉપર કાઉન્ટર મને કહી, એમની વાત તો આપણે સ્વીકારી લઈએ કે સાચી છે અને કદાચ ભલે આ નગરપાલિકાની અથવા તો પંચાયતની ચૂંટણીઓ હોય કે જે તાલુકા પંચાયતની હોય, પણ ક્યાંક ને ક્યાંક મોટા લેવલે બહેનો માટે હજુ વધારે સારા પગલા સરકાર ભરે એવી કદાચ એક થવી જોઈએ. હા જી, મારી દ્રષ્ટિએ બે ત્રણ વસ્તુઓ ખાસ કરવી જોઈએ. આપણે ત્યાં ગામડાઓમાં ઘણી બધી બહેનો એવી છે કે જે કોઈ કારણસર ભણવામાંથી ઉઠી ગઈ હતી અને હવે આજે એની સગવડ છે અને દસમું ધોરણ એને પાસ કરવું છે. તો દેશમાં એક નેશનલ ઓપન સ્કૂલિંગની એક વ્યવસ્થા ઉભી થઈ છે, ગુજરાતમાં પણ ગુજરાત ઓપન સ્કૂલિંગની વ્યવસ્થા થાય અને એક એક પેપર કરીને પણ એક વર્ષમાં દોઢ વર્ષમાં દસમું ધોરણ એ પાસ થઈ જાય, તો દસ ધોરણ પાસને અમુક નોકરીઓ મળતી હોય છે, અમુક કામ મળતા હોય છે, અમુક વસ્તુઓ મળતી હોય છે, લોન મળતી હોય છે, એ બધાનો એને લાભ મળી શકે. બીજી વસ્તુ, જેવી રીતે દસ્તાવેજમાં એવું છે કે બહેનને નામે જો દસ્તાવેજ કરે તો થોડુંક ઓછું હોય છે, એવી બહેનો જ્યારે કોઈ પણ ધંધો કરે તો એને માટે પણ જે કંઈ દસ્તાવેજો કરવાના હોય ત્યાં સરકારે એની વ્યવસ્થા કરવી જોઈએ. મૂળ તો માતા જો સક્ષમ હશે તો એ આખા કુટુંબને ઉછેરી શકશે, એ સ્વાભાવિક વસ્તુ છે. અને બહેનોનું જે શ્રેષ્ઠ કામ છે એ તો શિક્ષણમાં છે, કારણ કે 80% શિક્ષણમાં જે શિક્ષકો છે એમાં 80% બહેનો હોય છે. એટલે અને હમણાં જે આપણે મલ્ટીટાસ્કિંગની વાત ચાલે કે 29 પ્રકારના રજીસ્ટરો ભરવા પડે છે, તે છતાં આંગણવાડીની બહેને ભરે છે અને કામ પણ કરે છે, નોકરી પણ કરે છે, એ રજીસ્ટરો વહેલી તકે કાઢી નાખવા જોઈએ. કારણ કે કોઈ માતાએ એવું લખવું નથી પડતું કે મેં લોટનો ડબ્બો લીધો, પછી એમાંથી ઘઉંનો લોટ કાઢ્યો, પછી રોટલી બનાવી, એ તો જમવાનું જેમ બની જાય એવું માણસને જે શિક્ષકને સ્વાભાવિક ભણવાનો ટાઈમ આપી દે તો મોટાભાગનો સમય એમાંથી બચી જાય. પણ ધીમે ધીમે સ્માર્ટ જે શિક્ષણનું કામ છે એ શરૂ થયું છે. ગુજરાત સરકારે પણ મોટાભાગના ક્લાસીસને સ્માર્ટ ક્લાસીસમાં ફેરવવાનું નક્કી કર્યું છે. એટલે ધીમે ધીમે પણ હવે હજી કંઈક એમાં કંઈક વધારે સેટ ઝડપ આવે, જેવી રીતે બીજા બધા ક્ષેત્રોમાં વધારે ઝડપ આવી છે એવી શિક્ષણમાં પણ વધારે ઝડપ આવે એવી આપણે ચોક્કસ આશા રાખીએ. મહેશભાઈ કોંગ્રેસના પ્રવક્તા છે, મહેશભાઈ શું લાગે છે ફટાકડા ફોડવાની સ્થિતિ કેવી છે તમારી? ફટાકડા ફોડવાની સ્થિતિ હમણાં જોયું કે આપણે શહેરી વિસ્તારોમાં અમે દરેક કરતાં સારું પરિણામ લાવી શક્યા છીએ અને ગ્રામ્ય વિસ્તારોમાં 10 જિલ્લા પંચાયતોમાં તો અમારો વિજય થઈ ચૂક્યો છે, 17માં અમે આગળ છીએ. એટલે હું માનું છું ત્યાં સુધી સ્પષ્ટપણે તાલુકા પંચાયત જિલ્લા પંચાયતો તો કોંગ્રેસ આગળ જ રહેશે અને ગામડાનો જે મતદાર હતો એ જાગૃત થઈ ગયો છે. ગામડાઓ ક્યાંય ને ક્યાંય અમને વિટંબડાઓ હતી એના કારણે પણ આ વોટિંગ થયું છે અને બહુ અમારે ગાંધીનગરની આજુબાજુમાં તો લગભગ 3-4 હજારની લીડથી કોંગ્રેસના ઉમેદવારો બધે જીત્યા છે.
એટલે એક તરફી આખું જ વાતાવરણ આ છે કોંગ્રેસમાં, ગામડાઓમાં અને જિલ્લાઓમાં. એટલે ગામડાઓમાં તો ફટાકડા ફોડશો તમે? 100% ફોડીશું. અચ્છા, મારે ખાસ કરીને એ પૂછવું છે, કારણ કે હમણાં જ વાત થતી હતી આંગણવાડીની બહેનોની ચર્ચા થતી હતી અને બીજી જે સામાન્ય નાની સ્કૂલો છે ગામડામાં ખાસ કરીને, કયા એવો પ્રશ્નો તમને એમ લાગે કે જિલ્લા પંચાયત અને ગ્રામ્ય પંચાયત મીન્સ કે નગર તાલુકાની અંદર ઇલેક્શન જીત્યા પછી કયા એવો પ્રશ્નો છે તમારી દ્રષ્ટિએ કે જે તમને એમ લાગે છે કે ખરેખર ટેકઅપ કરવા પડશે ગવર્મેન્ટ સાથે, જેનું પરિણામ તમારે લાવવું પડશે? કારણ કે હવે જવાબદારી તમારી છે. જો તમને જિલ્લા પંચાયતમાં છૂટીને મોકલ્યા છે, નાઉ ઇટ ઇઝ યોર ડ્યુટી કે તમારે કામ કરવું પડશે, લોકોની સમસ્યાને સરકાર સુધી લઈ જવી પડશે, સરકાર ના સાંભળે તેમને સંભળાવવું પડશે અને એમના કામ કરવા પડશે. વિધાનસભાની ચૂંટણી પહેલા જો તમે અહીંયાથી શરૂઆત નહીં કરો, કદાચ વિધાનસભામાં પછી તમારો જે હોલ્ડ હોવો જોઈએ નહીં રહે. મહેશભાઈ, કયા પ્રશ્નો એવા છે કે તમે પહેલાં એમની સાથે ટેકઅપ કરશો? સૌથી પહેલા તો ડ્રોપઆઉટનો રેશિયો છે જિલ્લા પંચાયતોમાં ધ્યાને રાખી, અને બાળક ફક્ત ને એવું કહેવામાં આવે છે ગામડાઓમાં તો ફક્ત મિડલ ફૂડ માટે જ આવે અને પછી ધ્યાન ના આપે ભણવામાં, એ માટે ડ્રોપઆઉટનો રેશિયો ઓછો કરવો પડશે ગામડાઓમાં. સર્વપ્રથમ તો આંગણવાડીની વાત કરીએ તો ઇન્ફ્રાસ્ટ્રક્ચર એને પૂરું પાડવું પડશે. એની જે આંગણવાડી કાર્યકર્તા છે એ બહેનનો થોડો સ્કેલ પણ હું તો ધારું છું ત્યાં સુધી બહુ ખૂબ ઓછા છે. 1500-2000 રૂપિયામાં કામ કરે છે બેન. એ બાળક નાનું બાળકને તેડાગર તરીકે પણ જે બાળકને તેડીને લાવે છે, તેડાગર બહેનનો પણ પગાર ઓછો છે, એના માટે પણ કંઈક વિચારવું પડશે જિલ્લા પંચાયત. અને એ બાળકને આરોગ્ય અને સારી જગ્યાએ આંગણવાડી બને. અમુક જગ્યાએ મેં ગામડામાં અભ્યાસ કર્યો છે, જોયું છે કે ગામના છેવાડાના છેડે જ્યાં ઉકરડા હોય એની આજુબાજુ પણ આંગણવાડીઓ બની છે. ઉપરથી બાળકને ઘરમાં બહાર આવવાથી રોગ થાય એવી પણ વાતાવરણ, એ બધું જ ધ્યાનમાં રાખશે જિલ્લા પંચાયતો અમારી બની છે ત્યારે. અને બહુ સરસ વાતાવરણ બાળકો માટે શાળાઓમાં થાય અને આરોગ્ય માટે થાય તેવું ચોક્કસપણે આ વખતે અમે ધ્યાન. એક છે સબળ વિરોધ પક્ષ, બરાબર છે, પ્રશ્નો ને મનાવવા કે આ પ્રશ્નો છે અને ઉકેલ તમે લાવો. બીજી વસ્તુ રજૂઆત કરી સાહેબ, આ જરા છે જોઈ લેજો કયો અભિગમ કોંગ્રેસ અપનાવશે. કારણ કે જો વિધાનસભાની ચૂંટણી માટે જો તૈયારી હોય એની સેમિફાઇનલ તરીકે આ ચૂંટણી જોવામાં આવતી હતી, કયો અભિગમ કોંગ્રેસનો હશે? વિલ ઇટ બી લોકોલક્ષી અભિગમ કે એમના જે પ્રશ્નો જેમને કરીને એની ઉપર પ્રેશર લાવવું સરકાર ઉપર કે ના તમે આ જે બધે બાકી કામ છે જલ્દી પૂરા કરો? ચોક્કસપણે સાહેબ, સરકાર ઉપર પ્રેશર લાવવું જ પડશે અને લાવીશું જ અમે. અને ચોક્કસપણે પ્રજાના કામો કરવા પડશે. ગ્રામ્ય લેવલમાં જે પ્રજાએ અમને ચુકાદો આપ્યો છે, આટલા મોટા જંગી બહુમતીથી અમને જીતાડ્યા છે, તો એમનું સંપૂર્ણપણે અમને કામ કરવું પડશે. અને ના કામ કરો તો આની આ જ પ્રજા આપણને માફ ના કરી શકે ભવિષ્યમાં પણ. અને 2017માં તો આપણે વિધાનસભા કોંગ્રેસે જીતવી હશે તો ગામડાના નાનામાં નાના માણસની સેવા કરવી પડશે, ત્યાં જવું પડશે, એમને બીપીએલ લાભાર્થીઓને જે કંઈ એમને લાભ મળતો હોય અપાવવો પડશે, ચોક્કસપણે કામ કરવું પડશે. કોંગ્રેસનો જે મુખ્ય બેઝ કહેવાય, ગરીબ માણસ, મુસ્લિમ્સ, બધા જે માઇનોરિટી અથવા તો જે કોઈ બિચારા દલિત અથવા તો એ ખાસ કરીને કોંગ્રેસ સાથે વધારે રહ્યા છે અને રહે છે. આમ ધીમે ધીમે એવું બન્યું છે કે ઘણી બધી પરિસ્થિતિઓમાં હવે એ ભાજપ તરફ પણ વળ્યા છે. અત્યારે ભલે જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતમાં તમારું પ્રદર્શન ખૂબ સારું હોય છતાં પણ જો ધારો કે તમારે સત્તા સ્થાને આવવું હોય અથવા તો કેન્દ્ર સ્થાને આવવું હોય મીન્સ તો જો ઘણી લાંબી મજલ કાપવી પડશે. લોકોને તમારી સાથે જોડવા માટેના તમારા પ્રયત્નો કેવા હશે? તમે એના પરિણામો અગાઉ જિલ્લા પંચાયતોની જયારે રચના થઈ ત્યારે આપે જોયું હશે કે ફક્ત 5-6% ડિફરન્સ થી જિલ્લા પંચાયતો અમારી નહોતી થઈ, અને એ ડિફરન્સ અમને અત્યારે પૂરો કરી આપ્યો છે. એ પછી પાટીદાર ફેક્ટર હોય કે ગામડાઓના કોઈ પણ ફેક્ટર હોય, કોઈ પણ કામો ના થયા હોય એના ફેક્ટર હોય, પણ એ સમાજ અમારી સાથે સદાય માટે છે અને રહેશે, અને એને જ પરિણામો અમે મેળવ્યું છે. અમે તો હજુ મીન્સ એના સિવાય પણ ઘણું બધું કરવાનું હજુ બાકી તો છે જ. ત્રણેય મહાનુભાવો અહીંયા બેઠા છે, એમાં રાજા પાઠકજી આપનો ઘણો ઘણો આભાર આપ શોમાં આવ્યા. ખાસ કરીને તમારા જે સજેશન્સ, તમારી જે વાતો હતી કદાચ સરકાર સુધી પહોંચશે ડેફિનેટલી આ માધ્યમથી, અને ક્યાંક એવું કહી શકાય કે ગુજરાતમાં શિક્ષણનું સ્તર સારું થાય અને જે પરિસ્થિતિઓ જોઈ રહ્યા છે એમાં કંઈક સુધારો. થેન્ક યુ વેરી મચ ફોર જોઈનિંગ અસ. થેન્ક યુ. તો દોસ્તો, આ હતો ફેસલો મહાસંગ્રામનો, જે રીતે આપણે વાત કરી રહ્યા છીએ. એક નાનકડો વિશ્રામ લઉં છું તમારી પાસેથી.